આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 4 એનો રીડ ટુ યોગ ફોર હેલ્થ. યોગ ફોર હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે યોગ કેમ જરૂરી છે તે આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ જે છે તે ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંથી એક છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. એક એવી આપણને ટેકનિક બતાવે છે કે સમય અનુસાર આપણે કઈ કઈ ટેકનિક, શારીરિક ટેકનિક, મેન્ટલ ટેકનિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની જે ટેકનિક્સ છે તે આપણને યોગ પાસેથી શીખવા મળે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. યોગ જે છે એ આપણા હ્યુમન લાઈફ એટલે કે આપણા મનુષ્ય જીવનનું એક બહુ મહત્વપૂર્ણ અંગ છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એમ એવું માનવામાં આવે છે કે યોગ કેટલું જૂનો છે કે જેટલું માનવ જાતિ જૂની છે, તો યોગ પણ એટલું પ્રાચીન છે એવું માનવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. એટલે યોગમાં એવી શક્તિ છે કે તે કોઈ પણ વ્યક્તિ હોય તેનામાં એક બહુ મૂળભૂત પરિવર્તન એ લાવી શકે છે યોગથી. યોગ ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક ઓવરઓલ આપણી સંપૂર્ણ એક્સરસાઇઝ છે કે જેનાથી આપણું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદો થાય છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. એટલે જ્યારે આપણે યોગા કરીએ તો આપણા મસલ્સ જે હોય, બરાબર ને, આપણા સ્નાયુ જે હોય તેની એક્સરસાઇઝ થાય છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. એનાથી આપણા સાંધા, આપણા જે અસ્થિ બંધન અને આપણું જે હાડપિંજર છે તેની સિસ્ટમને, તેની તેને એક ફ્લેક્સિબિલિટી મળે છે, જેના આપણે લચીલુંપન મળે છે, આપણું શરીર એનાથી લચીલો રહે છે. બરાબર, આપણે એને જ્યારે જોઈએ, આપણે યોગા જે લોકો કરતા હોય તમે જોજો, એ લોકોનું શરીર તમે જેમ વાળો તેમ વળી જાય. જોયું છે ને, ઘણી વખત આપણે યોગા જે લોકો રેગ્યુલર કરતા હોય, બાબા રામદેવ જો કેવું શરીર આખું કામ કેમ ફરાવી નાખે છે આખું, બરાબર ને. તો એ યોગ્યથી શક્ય છે અને આપણે એનાથી આપણા સંતુલન અને લચીલોપન આપણા શરીરમાં લાવી શકીએ છીએ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયો વસ્ક્યુલર સિસ્ટમ. આપણા હૃદય માટે આ યોગ કરવું એ બહુ સારું છે અને કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ એટલે એ પણ હાર્ટની સિસ્ટમ હોય છે, તેને આ એક્ટિવ રાખે છે, તેને એનર્જી આપે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. યોગા કરવાથી આપણા લોહીમાં ઓક્સિજન, ઓક્સિજનની એક શું કહેવાય, જે ઓક્સિજન બને છે, ઓક્સિજન જનરેટ થાય છે અને એનાથી આપણું હૃદય જે છે તે મજબૂત બને છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. એટલે યોગ કરવાથી આપણી જે પાચન તંત્ર છે એની જે ફંક્શન છે, જે નર્વસ સિસ્ટમ એટલે કે આપણા મગજનું જે સિસ્ટમ છે અને એની સાથે સાથે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણી શ્વાસ લેવાની જે સિસ્ટમ છે, તે ત્રણે ત્રણ સિસ્ટમને યોગ બહુ સારી રીતે મદદરૂપ થાય છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસિસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. આપણા શરીરમાં અમુક સ્નાયુઓ હોય છે તેને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે યોગ, અને એનાથી આપણા આપણને ટેન્શન ઓછું થાય છે અને આપણી અંદર જો કોઈ જાતની બેચેની હોય, આપણને અસ્થિરતા લાગતી હોય માનસિક રીતે કે આપણા મનમાં, તો એના આ યોગ કરવાથી મન શાંત થાય છે, ટેન્શન મુક્ત થાય છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમેનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ.
ઇન્સોમનિયા એટલે કે ઊંઘ ન આવવી. ઘણા લોકો હોય છે એ લોકો આખી આખી રાત જાગતા હોય છે તો એ લોકોને બીજા દિવસે ઊંઘ નથી આવતી. જ્યારે કે એક સામાન્ય માણસ હોય તેની જો ઊંઘ પૂરી ન થઈ હોય રાતમાં તો બીજા દિવસે એને બગાસા આવતા હોય કે બીજા સમયે સૂઈ જાય ક સમયે, બરાબર. પણ ઇન્સોમનિયા કેવી બીમારી છે કે એનાથી ઊંઘ આપણી ઉડી જતી હોય છે અને હાવ એકદમ ઊંઘ ઓછી થઈ જાય, બરાબર. તો એક બીમારી છે ઊંઘ ન આવવી. પણ યોગ આપણે કરીએ તો તેનાથી આપણી ઊંઘ સારી થાય છે અને આપણે સારી રીતે ઊંઘ લઈ શકીએ છે. Thus, યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલમેન્ટ્સ. એટલે યોગાથી આપણા માનસિક અને શારીરિક બીમારીઓમાં આપણને મદદ મળે છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એક યોગની સૌથી પ્રાચીન રૂપ છે. This form of yoga is a complete meditative technique. આ સૂર્ય નમસ્કાર જે ટાઈપનો યોગ છે એ સંપૂર્ણ રીતે એક ધ્યાનની ટેકનિક છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. સૂર્ય નમસ્કારમાં વિભિન્ન આસનોનો ઉપયોગ થાય છે અને એની સાથે સાથે પ્રાણાયામનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોશ્ચર્સ. સૂર્ય નમસ્કાર છે તે 12 જુદા જુદા આપણા પોશ્ચર એટલે કે આપણી શારીરિક બનાવટોનો એ એક કોમ્બિનેશન છે, એ એક મિક્સચર છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. તો આ જે 12 જુદા જુદા જે આપણે આસનમાં આમાં સૂર્ય નમસ્કારમાં જે આપણે કરીએ છીએ તેને એક નિશ્ચિત રૂપમાં એક પછી બીજાને આપણે કરવું જરૂરી છે જેથી કરીને આપણને એની મહત્તમ આપણને એનો ફાયદો મળે અને એની સાથે સાથે આપણી જે બ્રીધિંગ સિસ્ટમ છે, આપણું જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે તે પણ સૂર્ય નમસ્કાર કરવાથી ઘણી સારી થઈ જાય છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. એટલે તમારે ક્યાંક લોહીમાં ક્યાંક ગાંઠ પડી ગઈ હોય કે લોહી વહેતું ન હોય વ્યવસ્થિત કે લોહીમાં કઈ ઇશ્યુ આવતું હોય સિસ્ટમમાં આખી કઈ પણ ક્યાંક પણ કોઈ પણ જાતનું બ્લોક હોય તે આ સૂર્ય નમસ્કાર કરવાથી એ બધા બ્લોક દૂર થઈ જાય છે અને તમારી સિસ્ટમ જે છે બહુ સુચારુ રૂપ રીતે કામ કરવા લાગી જાય છે. ઇટ રિડ્યુસિસ ફેટ ફોર્મ ઓલમોસ્ટ ઓલ પાર્ટસ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. એટલે જ્યારે આપણે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે આપણા શરીરના જુદા જુદા ભાગોમાંથી જે ફેટ છે, બરાબર, એટલે જે માંસ કે શું કહેવાય ચરબી છે, જે વધારે પડતી ચરબી ભેગી થઈ ગઈ હોય તો આ રેગ્યુલર આપણે સૂર્ય નમસ્કાર કરીએ તો તેનાથી એ ચરબી ઘટાડવામાં પણ ઘણી મદદ મળે છે. ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે આપણી કરીના કપૂર હિરોઈન, તમે ઓળખો કરીના કપૂર હિરોઈન ને ઓળખો તમે બધા? હા, માનસી બહુ સારી રીતે ઓળખે છે. ઓકે, તો કરીના કપૂર પણ બહુ જાડી હતી. તેણે રોજના 100 સૂર્ય નમસ્કાર તે કરતી અને તેનાથી એકદમ હાવ એકદમ પતલી થઈ ગઈ, ઝીરો સાઈઝમાં આવી ગઈ, બરાબર. સૂર્ય નમસ્કારથી એણે પોતાનું વજન ઘટાડ્યું, એણે પોતાનું આખું ફેટ જે છે ચરબી છે તે ઘટાડી દીધું. હવે સૂર્ય નમસ્કાર શું હોય છે તેના માટે આપણે પહેલા આપણે એક વિડીયો જોઈએ. સૂર્ય નમસ્કાર. સૂર્ય એ પૃથ્વી પર વસનારા તમામ સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય નમસ્કાર આપણા શરીરના સંવાદી વિકાસમાં, આપણા મનને કેન્દ્રિત રાખવામાં અને આપણી બુદ્ધિ ક્ષમતાને તીક્ષ્ણ બનાવવામાં મદદરૂપ થાય છે. સૂર્ય નમસ્કારને આપણા આધ્યાત્મિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપના ક્રમમાં કરવામાં આવતી 8 યોગિક મુદ્રાઓના સમૂહનો સમાવેશ થાય છે. સૂર્ય નમસ્કારને સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. બંને પગ એક સાથે રાખી આપના ખભા ઢીલા મૂક્યા વગર ટટ્ટાર ઊભા રહો. આપના હાથ શરીરની બાજુ પર હોય અને દાઢીનો ભાગ જમીનને સમાંતર હોય તે સુનિશ્ચિત કરો. શરીરને બંને પગ પર યોગ્ય રીતે સંતુલિત રાખો, તેને સમસ્થિતિ કહેવાય છે. પ્રથમ સ્ટેપ કરવા માટે શ્વાસ અંદર લેતી વખતે હથેળીઓને છાતીની સામે લાવો અને બંનેને નમસ્કારની મુદ્રામાં ભેગી કરી દો. તેને પ્રણામાસન કહેવામાં આવે છે.
हवे श्वास बाहर काढ़ो। बीजू स्टेप, श्वास धीमे धीमे अंदर लेती वखते कमर ना ऊपर ना भागे थी आपना शरीर ने खेंचो। अपना बन्ने हाथ ने अपना माथा नी ऊपर उठावो। अपना माथा तथा कमर ने पाछळनी तरफ वाळो। अपना पग सीधा राखो। आ आसन ने हस्त उत्तानासन कहेवामां आवे छे। हवे त्रीजा स्टेप मां धीमे धीमे श्वास ने बाहर काढ़ो अने ज्यां सुधी आपनी बन्ने हथेळीओ आपना पगनी बन्ने बाजुएथी जमीन ने स्पर्शे नहीं त्यां सुधी आपना शरीर ने आगळनी तरफ झुकावो। झुकती वखते आपना बन्ने हाथ अने माथू एक साथे होय ते याद राखो। आ आसन ने पाद हस्तासन कहेवामां आवे छे। चौथुं स्टेप, आ स्टेप मां ऊंडा श्वास लेती वखते आपना जमणा पग ने पाछळ लई जाओ अने आपना घूंटण ने जमीन पर टेकवी दो। आपनो जमणो पग आपना पगना पंजा पर होय, आपना डाबा पगना घूंटण 90 अंशना खूणे होय, आपनी बन्ने हथेळीओ जमीन पर होय, आपना नितंब नीचे अने दाढ़ी ऊपर रहे ते सुनिश्चित करो। आ आसन ने अश्व संचालन आसन कहेवामां आवे छे। पांचमा स्टेप मां श्वास बाहर काढती वखते आपना डाबा पगने ए रीते पाछळ लई जाओ के ते आपना जमणा पगने समांतर रहे। आपना हाथ अने खभा सीधी रेखामां होय तथा आपना खभा पीठ अने नितंब पण सीधी रेखामां होय ते सुनिश्चित करो। आ आसन ने संतुलन आसन कहेवामां आवे छे। आ मुद्रा मां धीमे धीमे श्वास लो। छठू स्टेप, धीमे धीमे श्वास बाहर काढ़ो। अपना बन्ने घूंटण ने एक साथे जमीन पर राखो अने आ साथे ज आपनी छाती अने कपाल ने पण जमीन पर टेको। आपना नितंब ऊंचा रहे अने आपनी कोणियों आपना शरीर नी नजीक रहे ते सुनिश्चित करो। आ आसन ने साष्टांग नमस्कार कहेवामां आवे छे, कारण के तेमां आपना पगना बन्ने अंगूठा, बन्ने घूंटण, बन्ने हथेळीओ, छाती अने कपाळ सहित आपना शरीरना 8 हिस्सा जमीनना संपर्कमां रहे छे। आपना शरीरनुं वजन आ 8 भाग पर समान रीते वहेंचायेलुं रहे ते याद राखो। हवे सातमा स्टेप माटे श्वास अंदर लेती वखते आपना नितंबने नीचे लई आवो। आपना माथा तथा छाती ने आगल सरकावो अने आपना शरीर ना ऊपर ना भाग ने नाभी सुधी ऊपर खेंचो। आपना पगनी आंगळीओ बाहर नी तरफ रहे अने पग सीधा होय ते सुनिश्चित करो। आ आसन ने भुजंगासन कहेवामां आवे छे। आठमुं स्टेप, श्वास धीमे धीमे बाहर काढती वखते आपना पगनी आंगळीओ ने अंदर नी तरफ लो। आपनुं शरीर पर्वत जेवो आकार धारण करे त्यां सुधी आपना नितंब ने ऊपरनी तरफ ऊंचको। आपना बन्ने पग सीधा रहे, हथेळीओ जमीन पर होय तथा माथू आपना बन्ने हाथनी वच्चे होय ते सुनिश्चित करो। जमीन पर रहेली तमारी एडीने स्पर्शवानो प्रयत्न करो। आ आसन ने पर्वतासन कहेवामां आवे छे। नवमा स्टेप माटे आपना नितंब ने नीचे लई आवो अने श्वास अंदर लेती वखते आपना जमणा पगने आगळ लावो। आपना डाबा पगना घूंटणने जमीन पर टेकवेलो राखो अने अश्व संचालन आसन पर पाछा फरो। दसमुं स्टेप, आ स्टेप मां आपना डाबा पगने पण आगळ लई आवो अने श्वास बाहर काढता काढता पाद हस्तासन पर पाछा आवी जाओ। अग्यारमुं स्टेप, श्वास अंदर लेती वखते धीमे धीमे आपना शरीरने ऊंचको। आपना बन्ने हाथ ने ऊपर उठावो अने पाछा हस्त उत्तानासन मां आवी जाओ। शरीर ने ऊपर ऊंचकती वखते आपना हाथ अने माथू पण एक ज समये ऊंचकाय ते सुनिश्चित करो। बारमू स्टेप, धीमे धीमे श्वास बाहर काढती वखते प्रणामासन मां फरी वार टट्टार उभा रही जाओ। हवे समग्र क्रमनू आपना डाबा पग वडे पुनरावर्तन करो। सूर्य नमस्कार आपना फेफसानी क्षमता मां वधारो करे छे। सूर्य नमस्कार चयापचय ने सुधारे छे अने डायाबिटीस ने नियंत्रित राखवामां पण ते खूब ज उपयोगी जणायुं छे। सूर्य नमस्कार अंतःस्त्रावी ग्रंथिओना स्त्रावनुं पण नियमन करे छे। सूर्य नमस्कार आपना वजनने नियंत्रित राखवामां अने आपनी करोड़रज्जु तथा पीठना स्नायुओने सुदृढ़ बनावामां मददरूप थाय छे। उच्च रक्तचापथी पीड़ाता लोकोए सूर्य नमस्कार करती वखते सावचेती राखवी जोईए।
हर्निया अने पेप्टिक अल्सर थी पीड़ाता लोकोए सूर्य नमस्कार करवानू टाळवू जोईए। सायटिका, सर्वाइकल स्पॉन्डिलाइटिस अने आर्थराइटिस नी तीव्र समस्या थी पीड़ाता लोकोए पण सूर्य नमस्कार करवानू टाळवू जोईए। महिलाओं मासिक चक्र दरमियान अने गर्भावस्था दरमियान सूर्य नमस्कार करवानू टाळवू जोईए। सूर्य नमस्कार नियमितपणे करवाथी ते आपना शरीर माथी विषाक्त पदार्थों ने तथा आलस ने दूर करवामा मददरूप थाय छे अने समग्र शरीर मा नवो प्राण फूंके छे। तो आपणे जे योगानु अत्यारे जोयु के एवी रीते सूर्य नमस्कार मा बधा ज लगभग आसनो कवर थई जाय छे। ओके, तो जो आटलू पण आपणे जो रोज करीए ने धीरे धीरे एक शुरुआत करी एक वार बे वार अने पछी ने 100 વાર નહીં કરવાનું પણ રોજના અગર જો આપણે 5 થી 10 વાર પણ કરીએ સૂર્ય નમસ્કાર તો આપણે કાયમ ફિટ રહેશું ને આપણે શરીરમાં કોઈ પણ આપણને બીમારી નહીં થાય, કોઈ પણ જાતની આપણને તકલીફ નહીં થાય। હવે આપણે જે અત્યારે મેમ પણ એમ છે એમ તમારથી યોગા થાય જ નહીં, એમાં તો સિદ્ધ ઉભા રહીને તમારા તો હાથ નીચે અડે જ નહીં, તો એના એ થાય એ ધીમે ધીમે પ્રેક્ટિસ થી આવી જાય। શરૂઆતમાં મારો પણ હાથ નતો અડતો, પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે આવી જાય છે બરાબર। હું પણ એવી હતી કે પહેલા ભલે હું પતલી છું પણ મારો હાથ ક્યારે શરૂઆતમાં નીચે અડતો નતો, પણ રોજ કરવાથી ધીમે ધીમે કરવાથી આવી જાય છે। હું અત્યારે પ્રેક્ટિસ કરું છું એટલે મને ખબર છે કે આપણે પ્રેક્ટિસ કરવાથી એ થવા લાગે છે। આપણે ક્યારેક સ્કૂલમાં જો રેગ્યુલર ચાલુ થશે ને ત્યારે આપણે એની પ્રેક્ટિસ ચાલુ કરશું। ઓકે, હવે જે અત્યારે સૂર્ય નમસ્કાર જોયું એની જે ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન ત્યાં આખી આપી છે તેની આપણે રીડિંગ લગાવી લઈએ એટલે તમને મેચ કરતા ફાવે। ઓકે, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવું। ધેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર, ધેર બેનિફિટ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ। નંબર 1, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, પગ સાથે જોડી રાખી હાથો સામે જોઈન્ટ આમ કરીને સીધા ઊભા રહો। આ બારે બાર પોઝિશન તમારે ચિત્રમાં અહીંયા આપી જ છે અને અત્યારે આપણે વિડીયોમાં જોઈ જ ગયા છે એટલે મારે પાછું રિપીટ કરવાની જરૂર નથી લાગતી। ઓકે, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ। નંબર 2, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ। Stretch your abdomen as much as possible and lean backwards. એટલે હાથ સીધા ઊંચા કરીને જેટલું પાછું આપણને વાંકું વળાય એટલું પાછું સુધી આપણી કરોડરજ્જુને થોડુંક પાછળ સુધી ઝુકાવવાનો પ્રયાસ કરવો। આનાથી શું થાય? Promotes balance, promotes digestion, exercises arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. આનાથી આપણા શરીરનું બેલેન્સ જળવાય છે, સંતુલન જળવાય છે, આપણું પાચન શક્તિ છે તે મજબૂત થાય છે, આપણા કંધા અને આપણા હાથોની જે સ્નાયુ હોય છે તેની એક્સરસાઇઝ થાય છે, આપણી જે કરોડરજ્જુ હોય તે સિસ્ટમ એનું સિસ્ટમ જે છે તે વ્યવસ્થિત રહે છે, અને આપણા શરીરમાં આપણી બેકમાં આપણી કરોડરજ્જુમાં જે લચીલો પણ આવવો જોઈએ તે રહે છે બરાબર, એટલે આપણને કમરનો દુખાવો નથી થતો અને આપણા હિપ્સને પણ ત્યાં પ્રોપર એનો સપોર્ટ મળે છે, એનો શેપ જળવાય છે। નંબર 3, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇટ ઓફ યોર ફીટ, ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી। એક્ઝેલ એટલે શ્વાસ બહાર છોડવો, પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબડોમિનલ ટ્રેક્ટ્સ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ્સ। આ બધા આપણા સાયન્ટિફિક ટર્મો છે, વૈજ્ઞાનિક બરાબર, આપણા પગના સ્નાયુઓ, આપણી જે કરોડરજ્જુના જે સ્નાયુ હોય તે, નર્વ્સ હોય તે, નસો જે હોય તે, અને આપણું જે લિમ્ફેટિક સિસ્ટમ છે તેને આ મજબૂત કરે છે, બ્લડ સર્ક્યુલેશનને મજબૂત કરે છે। ચોથી પોઝિશન, 4th, ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, રેઝ યોર હેડ and inhale, exercise spine, strengthened hand and wrist muscles. Number 5, bring the leg that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position
and exhale. Stimulates blood circulation, strengthen the heart, strengthen wrist and arm muscles, relieves neck and shoulder tension. પગ પોતાના જે પગ છે તે આગળ લઈ આવવું એકબીજાની સાથે અને હિપ્સ જે છે ફ્લોરથી ઊંચું રાખવું બરાબર તમારા હાથ છે બંદેવ તે બોડીને સપોર્ટ કરી થોડું આપણે એમ પુશઅપની પોઝિશનમાં એટલે થોડુંક ઊંચું થઈ જાય એ પોઝિશનમાં આવવું આ પોઝિશન આવી જાય આઈડિયા પાંચ નંબરની જે પોઝિશન બતાવી છે ને આ દેખાય છે બધાને પોતાની બુકમાં તમને દેખાયતું હશે ને ઓકે આવીએ છઠ્ઠા નંબર પર લોવર યોર નીઝ ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફોર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ્સ હોલ્ડ યોર બ્રેથ હિયર સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ સ્ટ્રેચિસ આર્મ્સ શોલ્ડર નેક એન્ડ બેક મસલ્સ એક્સરસાઇઝ બેક મસલ્સ releases tension in neck and shoulder અહીંયા ટેન્શન નો અર્થ એટલે શું છે અહીંયા ખભા પર અને આપણા ગરદનમાં ગળા પર પાછળ જે ગળચી હોય ને તેમાં જે કઈ પણ જાતનો ટેન્શન એટલે કે દુખાવો કે તણાવ કંઈક રહેતો હોય તે આ છઠ્ઠા નંબરની પોઝિશનથી દૂર થઈ જાય છે સાતમું નંબર lower your waist and raise your upper body look upwards and keep your arms straight then inhale at a slow pace તમારી જે વેસ્ટ છે કમર છે તેને નીચે કરો અને આગળનો ભાગ જે છે તે ઊંચો કરો એટલે આપણે ભુજંગાસનમાં આવી જઈએ અને તમારા હાથો સીધા હોવા જોઈએ અને ધીમે 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 અંદર શ્વાસ લો આનાથી શું થાય સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્સ સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ ઇન સ્પાઇન આનાથી આપણો જે એબડોમિનલ એટલે આપણા જે પેટના જે ભાગ છે તેમાં જેટલા પણ આપણા ઓર્ગન્સ છે આપણા જે ભાગ છે શરીરના અંદરૂની ભાગ તેને બરાબર એમાં જે સર્ક્યુલેશન હોય એનું જે પણ અંદર એની પ્રોસેસ હોય સિસ્ટમને એણે એ પ્રોપર એક્ટિવ કરી નાખે છે આપણી જે પાચન ટ્રેક હોય પાચન ક્રિયાની જે આપણી જે આખી એમાં ટ્રેક બને છે તેને એ ટોન કરે છે એટલે કે એને હજુ સુચારું બનાવે છે ઉપર અને નીચેના ભાગને એ સ્ટિમ્યુલેટ કરે છે એને એનર્જી આપે છે એને સ્ટ્રેચિંગ કરે છે એની પોતાની જે કમર છે તેને લચીલોપન આપે છે અને આઠમા પર આવ્યા આપણે રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઈક એન ઇન્વર્ટેડ વી ધેન એક્ઝેલ પછી આપણી એવી પોઝિશન આવે જેમાં આપણે ઊંધા વી ની જેમ લાગતા હોઈએ ત્યારે આપણે શ્વાસ બહાર કાઢવાની છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન સ્ટ્રેન્થન ધ હાર્ટ સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન 9 ઇન ધીસ સ્ટેપ ધ પોશ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ એટલે આ જે 9 10 11 12 છે તે આપણા આગળના જે સ્ટેપ્સ હતા ત્રીજા ચોથા પાંચમા એનું પાછું રિપીટ છે ઓકે exercises spine strengthens hand and wrist muscles 10 in this step the posture is the same as the third step and exhale promotes blood circulation tones abdominal tract stretches back and leg muscles stimulates spinal nerves and stimulate lymphatic system 11th this stage is same as the second stage and inhale fari swas levani che promotes balance digestion exercises arms and shoulder muscles tones the spine promotes flexibility in back and hips and number 12 this stage marks the final stage of surya namaskar and it is similar to the first stage you have to breathe normally here promotes balance stimulates respiratory system exercises shoulder back and neck muscle to aa apne badhu actually pehla video ma apne joi gaya ane ema j badhu short ma tamne samjhayvu che કે કેવી રીતે સૂર્ય નમસ્કાર કરવાથી આપણા પાચન તંત્રને આપણા શરીરને આપણા સ્નાયુઓને કેવી રીતે શું લાભ મળે છે બરાબર તો આ જે આપણે અહીંયા લેસન ખતમ કર્યો છે તેનાથી આ પાઠ પૂરો થાય છે આમાં રીટ 3 નથી બે જ પાઠ છે ઓકે What?